फ्रेंड्स जितनानी रसोई ने सब्सक्राइब जरूर थी करजो अने बेल आइकन दबावजो लेटेस्ट वीडियो माटे। हाय फ्रेंड्स, वेलकम बैक टू चेतनानी रसोई। आज आपणे बनावशुं चटनी चीज कबाब। खूब ज सरळताथी बनी जाए एवा टेस्टी यम्मी कबाब आपणे बनावशुं। अने एना इंग्रेडिएंट्स मां सौथी पहेला आपणे चटनी बनावशुं, तो एना इंग्रेडिएंट्स जोई लईए। तो अहीं मैं फ्रेश कोथमीर ने 3-4 पाणीए धोई लीधी छे, दाळिया, तीखा लीला मरचा छे, लींबु छे अने मीठू छे। मैं मरचा अहीं गाड़ी 6 मरचा लीधा छे अने ए तीखा मरचा छे। આ આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ચટણી એ રીતે ગણાય કે આપણે આમાં જે તીખાશ લેશું એ જ તીખાશ આપણી આખા કબાબની અંદર આવશે, આપણે બીજી કોઈ તીખાશ એડ કરવાના નથી। તો સૌથી પહેલા આપણે ચટણી બનાવી લઈએ। સૌથી પહેલા આપણે દાળિયા લઈ લેશું, એની સાથે જ મરચા લઈ લેશું, કોથમીર એડ કરી દેશું, લીંબુનો રસ એડ કરી દેશું અંદર, એમાં આપણે જેટલી આપણે જેટલા આપણે કબાબ બનાવવાના છે એ પ્રમાણે મીઠું એડ કરી દેશું, એટલે ચટણીમાં સાધારણ મીઠું વધારે લાગશે આપણને, પણ આપણે એ ચટણી કબાબમાં યુઝ કરવાના છે એટલે આપણે મીઠું અહીંયા જ આપણે એડ કરી દેશું અને બાકીની કોથમીર ઉપર રાખી દેશું અને આપણે ક્રશ કરી લેશું। આપણે કોથમીરની ચટણી બનાવી લીધી છે, હવે આપણે જે કબાબ બનાવવાના છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। અહીંયા 500 ગ્રામ જેટલા બટેટાને બાફીને એનો માવો કરી લીધો છે, ચટણી રેડી છે, મેંદાને આપણે 4-5 ચમચી જેટલો લીધો છે, એની આપણે સ્લરી બનાવી દઈશું, ફ્રેશ બ્રેડ ક્રમ્સ છે, મોઝરેલા ચીઝ છે, મીઠું છે અને ચાટ મસાલો છે। તો ચાલો આપણે ચટણી ચીઝ કબાબ બનાવવાનું શરૂ કરીએ। આપણે બટેટાનો માવો લઈ લીધો છે, એની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો લઈ લેશું। આપણે જે કોથમીરની ચટણી બનાવી હતી એમાં આપણે એકદમ ઓછું પાણી લીધું છે એટલે આટલી ઘટ રહી છે ચટણી, તો એમાંથી આપણે 1 ચમચા જેટલી ચટણી એડ કરીશું, ફ્રેશ બ્રેડ ક્રમ લીધા છે એને એડ કરી દેશું। હવે આપણે આનું મિશ્રણ રેડી કરી લેશું, પછી એમાં જો મીઠું ઓછું હશે તો આપણે એડ કરીશું, આ બધું આપણે મિક્સ કરી લેશું। હવે આપણું બટેટાનું મિશ્રણ પણ રેડી છે, ફ્રેશ બ્રેકક્રમ રેડી છે, મોઝરેલા ચીઝ કટ કરી લીધી છે અને આ મેંદાની આપણે સ્લરી બનાવી લેશું, તો એમાં આપણે 1 પિંચ જેટલું સોલ્ટ એડ કરી દેશું અને આપણે એ સ્લરી થોડી જાડી બનાવવાની છે એટલે પાણી એડ કરીને હલાવી લેશું। આપણી મેંદાની સ્લરી રેડી છે, હવે આપણે કબાબ બનાવી લેશું, તો એના માટે આપણે એક સરખા આ રીતના બોલ બનાવી લેશું પહેલા, એની અંદર આપણે વચ્ચે આ રીતે નિશાન કરી દેશું અને એની અંદર આપણે મોઝરેલા ચીઝ મૂકી દેશું અને એને ફરીથી શેપ આપીને રાઉન્ડ કરી લેશું। આપણે ચીઝ અંદર સરસ રીતે બંધ થઈ જવી જોઈએ, ક્યાંયથી ખુલ્લી ન રહેવી જોઈએ। હવે આપણે એને સરસ ટીકીનો શેપ આપી દેશું। કબાબ તમારે નાના મોટા જે શેપના બનાવવા હોય તમારી પસંદગી પ્રમાણે બનાવી શકો છો। આ જ રીતે આપણે બીજા કબાબ પણ બનાવશું। આ જ રીતે બાકીના કબાબ બનાવી લેશું પહેલા આપણે। આપણે કબાબ બનાવીને રેડી કરી લીધા છે, હવે એને આપણે મેંદાની સ્લરીમાં ડીપ કરી દઈશું,
અને એને આ બ્રેડ ક્રમ્સ જે આપણે રેડી કર્યો છે એમાં રાખી દેશું અને બરોબર સરસ રીતે એને કોટ કરી દેશું। આ રીતે આપણે રેડી કરી લીધું છે। એ જ રીતે આપણે બીજા કબાબને કરશું। આપણા કબાબ બ્રેડ ક્રમ્સથી આપણે કોટ કરી લીધું છે। આ રીતના કબાબ રેડી કર્યા હોય તો તમે આને ફ્રીઝમાં 2-4 દિવસ સુધી રાખી શકો છો, પણ ફ્રીઝમાં રાખ્યા પછી તમારે એને જ્યારે ફ્રાય કરવા હોય તો જ્યારે ફ્રીઝમાંથી કાઢો એટલે તરત જ તમારે ફ્રાય કરવાનું હોય છે, એને આગળથી કાઢી રાખવાના નથી હોતા। તો તમને જ્યારે પણ કબાબ ખાવા હોય તો તરત ખાઈ શકો છો। અત્યારે હવે આપણે આને ફ્રાય કરી લેશું। તેલ થઈ ગયું છે, આપણે કબાબને ફ્રાય કરી લેશું। આપણે આને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું, ગેસ મીડિયમ રાખશું। આવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। જ્યારે તેલ ઠંડુ થઈ જાય તો થોડી વાર આપણે ગેસ ફાસ્ટ કરીને તેલનું ટેમ્પરેચર પ્રોપર લાવી દેવાનું છે। હવે આને આપણે બહાર લઈ લેશું, એને એક કિચન પેપર પર આપણે રાખી દઈશું। ફ્રેન્ડ્સ, ચટણી ચીઝ કબાબ રેડી છે, એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। એને મેં કોથમીરની ચટણી અને ટમેટો કેચપ સાથે સર્વ કર્યા છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં તમે।